તળાજા નગરપાલિકા કચેરીની ટેમ્પલ બેલ ગાડીઓ બંધ થવાથી તળાજા શહેરમાં સફાઈ કામગીરીને અસર થતા કચરાના ઢગલા જોવા મળ્યા. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વિવિધ કોન્ટ્રાક્ટ બેઝના 25 થી વધુ કર્મચારીઓના લાંબા સમયથી પગાર ન થતા હડતાલ ઉપર ઉતરી જવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઈ અને આરોગ્ય ક્ષેત્ર તળાજા નગરપાલિકાની અનિવાર્ય અને પ્રાથમિક જવાબદારી છે. તે માટે તળાજા શહેરમાં ઘેર ઘેર કચરો એકત્ર કરતી તમામ ગાડીઓ બંધ થઈ જતા તળાજાના નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘરે ઘરે એકત્ર કરેલો સૂકો કચરો ઘરમાં જ પડ્યો રહેતો હોવાથી ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત દર્શાવાઈ રહી છે. આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. મેજિક બંધ છે, સફાઈ કામવાળા હડતાળ ઉપર ઉતર્યા છે. તો 9-9 મહિનાનો પગાર બાકી છે તો સરકાર કરે હું અત્યાર સુધી? આ 9-9 મહિનાનો પગાર ચાલુ હોય અને બાકી હોય ને પગાર ન દેવો અને સફાઈ ન કરાવી તો એનું મતલબ શું? અને આ ગામમાં રોડ બધે આરસીસી થાય છે, આ 2 નંબર વોર્ડના રોડ પાસ થયેલા છે, એ નથી કરવા. પબ્લિક છે કયા વિસ્તારને કઈ જગ્યા દેરીથી ગોરખી દેવા સુધીનો 2 નંબરનો વોર્ડનો રસ્તો પાછો આરસીસી એ નથી કર્યો બરાબર. અત્યારે નથી, નવા કામ બધા ચાલુ છે, એ બધા કરવા છે. અહીંયા 2 નંબર વોર્ડમાં કોઈને ધ્યાન જ નથી દેવું. એક કે ઓલાને કર્મચારીને ફોન કરીએ કેમ કે હડતાલ ઉપર છે, પણ હડતાલ ઉપર શું કારણ છે? 9-9 મહિનાનો પગાર બાકી છે તો પૂરો કરવો જોઈએ ને. અહીંયા કચરાપેટી છે 2 નંબર વોર્ડની અંદર, જે કચરાપેટી અંદર ગાય ગૌ માતાની બધા બહુ વારાઘડીએ હલવાઈ જાય છે અને કોઈ પછી કોઈ ધ્યાન દેતું નથી સરકાર નગરપાલિકાવાળા કે અને મુકેશભાઈ કે સાચું છે. હા સાહેબ, આ નગરપાલિકાની કચરાપેટી છે આ 2 નંબર વોર્ડની, આમાં જોવામાં અંદર ગાય માતાને એવું હલવાઈ જાય છે, કોઈ નગરપાલિકાવાળા કોઈ માણસ કાઢવા નથી થતા. અહીં આસપાસના વિસ્તારવાળા કાઢે છે અને નવી પેટીઓ આવી છે એ ગામમાં મૂકી રાખી છે અમને, અને જૂની પેટી બધી મૂકી છે.